ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષના હોબાળા વચ્ચે પૂર્ણ થઈ હતી, જેમાં વિવિધ 55 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ બપોરે ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોનીની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક મળી હતી. સામાન્ય સભા શરૂઆતથી જ તોફાની બની હતી. કોંગ્રેસના નગરસેવક યુસુફ મલેકે વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા સભ્ય મનહર પરમારે મુસ્લિમ મહિલાને અપશબ્દો બોલવા મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરીના મુદ્દે તેમજ 7X કોરિડોર અને આંબેડકર શોપિંગ સહિત લાઇટને લગતા અને ગંદકી, ખરાબ માર્ગો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે વિપક્ષના સભ્યોએ સભાખંડમાં શાસક પક્ષનો ઉઘડો લીધો હતો અને ભારે હંગામો મચાવતા એક સમયે પાલિકા ખંડનો માહોલ ગરમાયો હતો. તો શાસક પક્ષ તરફથી પક્ષના નેતા તેમજ ઉપપ્રમુખે વિપક્ષના આક્ષેપોને નકારી તેઓના આક્ષેપો અંગે જવાબો આપ્યા હતા. જો કે મીડિયા બાઇટ સિવાય પ્રમુખ સમગ્ર સભા દરમિયાન મૌન નજરે પડ્યા હતા. વિપક્ષના હંગામા બાદ બોર્ડમાં મૂકવામાં આવેલ વિવિધ 55 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે 2 કલાકથી વધુ સમય સુધી ચાલેલ સામાન્ય સભા પૂર્ણ થઈ હતી. આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભાનું કામકાજ શરૂ થયું. 1 થી 55 જે મુદ્દા હતા એ બધાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને અધ્યક્ષ સ્થાનેથી બીજા 6 મુદ્દા જે લેવામાં આવેલા તેને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. થોડીક અમુક કામ પર ચર્ચા વિચારણા થઈ છે, પરંતુ એનું સારી રીતે નિરાકરણ આવેલું છે અને પક્ષ અને વિપક્ષ સાથે મળીને બધા મુદ્દાઓ પર બહાલી આપી છે અને સર્વાનુમતે બધા મુદ્દા મંજૂર થયા છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી. ભરૂચ શહેરમાં છેલ્લા 1 મહિનાથી જે અવિરિત વરસાદ છે એના કારણે જે શહેરની જે અવ્યવસ્થા ઊભી થઈ છે એ બાબતે વિપક્ષો તરફથી સત્તાધારી પક્ષને તમામ મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે ને જેટલા પ્રશ્નો પર એમને ઘેરવાના હતા કે જે પ્રશ્નો કહો તે પર જબરજસ્ત એના પર ડિબેટ કરી છે. ખાસ કરીને જર્જરિત દિવાલ મકાનોનો જે પ્રશ્ન છે જેના કારણે એક બહેનનું મૃત્યુ થયું છે, ગતરયુદ્ધા અને પાણીની યોજનાના કારણે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાવાના કે રસ્તા તૂટી જવાના પ્રશ્નો છે, પાંચબત્તીથી લઈ કે કશકમાં વર્ષોથી જે પાણી ભરાય છે ને ભારતીય જનતા પાર્ટીનું શાસન આટલા વર્ષો પછી આ પ્રશ્નો ઉકેલી ન શકાય તે બાબત પર જબરજસ્ત એમની પર પ્રશ્ન ઉત્તરી કરવામાં આવ્યું છે. નગરપાલિકાના સત્તાધારી પક્ષના તમામ પ્રશ્નોનો તાકીદે ઉકેલ કરે એમાં અત્યારે ખાતરી આપવામાં છે. સાથે વોર્ડ વાઇઝ જે કામોની રચના કરવાની આવે છે તેમાં પણ એમના તરફથી વોર્ડ વાઇઝ જે પણ ખર્ચ થશે કે જે કામો આપવાના છે તેની પણ જવાબદારી લીધી છે. આપણે આશા રાખીએ કે અમારા સમયમાં જે પણ એમના કામો આપણને વાયદો કરેલો છે શહેરની હિતમાં એ તમામ કામો પૂર્ણ કરે, નહીં તો પછી સત્યાગ્રહનું વિપક્ષ પોતાનું જે એ છે.